શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર બમ બમ ભોલેના નાદથી આજે શિવાલયો ગુંજી રહ્યા છે. આજે શ્રદ્ધાળુઓ શિવાલયોમાં વિશેષ અભિષેક કરશે. શ્રાવણ મહિનાના સોમવારનું વિશેષ મહત્વ છે. આજે સોમનાથમાં શિવ મંદિરમાં મહાઆરતી પણ યોજાય. તો અમદાવાદના જોધપુર પાસે આવેલા બિલેશ્વર મહાદેવ મંદિરથી દિવ્યા અમારા સંવાદદાતા લાઈવ જોડાયા છે. દિવ્યા, પ્રથમ સોમવાર શ્રાવણ મહિનાનો કેવો માહોલ છે મંદિરોમાં? કેટલા ભક્તો ઉમટી રહ્યા છે આજે મહાદેવને રીઝવવા માટે? જે ખાસ કરીને અંકુર શ્રાવણ મહિનામાં એમાં પણ સોમવાર એટલે ભગવાન શિવના અતિ પ્રિય જે દિવસ ગણાતો હોય છે અને દરેક શિવાલયોમાં માનવ મહેરામણ જે ભક્તોનું ઉમટી પડતું હોય છે. અત્યારે જે બિલેશ્વર મહાદેવમાં પણ વિશેષ પ્રકારની વહેલી સવારથી જે પૂજા અર્ચનાનું જે આયોજન કરવામાં આવતું હોય છે, અલગ અલગ અભિષેકોની જે પૂજા કરવામાં આવતી હોય છે, માનવ મહેરામણ પણ દર્શન કરવા જે ઉમટી પડતું હોય છે. સાથે સાથે જે પ્રકારે કહી શકાય કે ભક્તોનું જે ધોળાપુર દરેક શિવાલયોમાં ઉમટી પડતું હોય છે, ભગવાન ભોળાનાથને રીઝવવાનો દિવસ એટલે શ્રાવણ સોમવાર અને બિલીપત્રથી લઈને કમળ પૂજા પણ કરવામાં આવતી હોય છે. તલની જે પ્રસાદ તલ પણ અર્પણ ભગવાનને કરવામાં આવતા હોય છે. સાથે સાથે જે પ્રકારે આખો મંદિરનો જે માહોલ બતાવવા માંગીશ કે અત્યારે જે ભક્તોનું દરેક શિવાલયોમાં હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠતા હોય છે, માનવ મહેરામણ દરેક મંદિરમાં ઉમટી પડતું હોય છે, ત્યારે અમદાવાદમાં આવેલા બિલેશ્વર મંદિરમાં પણ વહેલી સવારથી ભક્તોનું જે ધોળાપુર ઉમટી પડ્યું છે. આખો દિવસ મંદિરમાં શિવ ભક્તોની જે માનવ મહેરામણની ભીડ જોવા મળશે. સાથે સાથે શ્રદ્ધાળુઓ ભક્તોને રીઝવવા માટે અલગ અલગ પૂજા પ્રસાદી સાથે સાથે અલગ અલગ રુદ્રાભિષેક પણ કરશે. મંદિરના પૂજારી આપણી સાથે જોડાયા છે, તેમની સાથે ચર્ચા કરીશું. આજનો દિવસ અને ભગવાન શિવને પ્રિય કેટલું મહત્વ રહેલું છે. આજે શ્રાવણ માસ શિવ પ્રધાન માસ છે. શ્રાવણ માસમાં પ્રથમ સોમવારના લોકો ભાવથી પૂજા કરે છે, ભગવાન શિવજી ઉપર અભિષેક કરે છે, દૂધનો અભિષેક, જળનો અભિષેક, બિલીપત્ર અર્પણ કરી ભગવાનને રીઝવવાનો પ્રયત્ન કરે છે. શિવ છે કલ્યાણકારી છે, જીવ અને શિવ એક થાય છે. તો આ ભગવાન શિવજીની પૂજા કરવાથી દરેક ભક્તોના મનોરથ પૂર્ણ થાય છે. એટલા માટે ભક્તો ભગવાનને પ્રાર્થના કરે છે, પોતાના જે કંઈ મનોકામના હોય તે ભગવાન પાસે રજૂ કરે છે અને એ ઈશ્વર એમના દુઃખ દૂર કરે છે, આયુ આરોગ્યની પ્રાપ્તિ કરાવે છે. તો શિવ પૂજા કરવાથી દરેક જીવનું કલ્યાણ થાય છે. શિવ પૂજા કરવાથી દરેક જીવનું કલ્યાણ થતું હોય છે. શિવ અને જીવ બંને એક સમાન જે ગણવામાં આવતા હોય છે. આજના દિવસે જે વિશેષ પૂજા હોય છે, દર્શનાર્થીઓ શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવતા હોય છે. ક્યાંથી આવ્યા છો તમે? એક્ચ્યુઅલી અમે લોકો મુંબઈના છીએ અને અહીંયા હું 3-4 મહિનાથી છું. બિલેશ્વર મહાદેવમાં હું જ્યારથી હું અહીંયા આવી છું ત્યારથી હું છું. મને લઘુરુદ્રનો બહુ જ મન હતું અને આજે મને ભગવાને શ્રાવણ મહિનાના સોમવારે પહેલા દિવસે જ મને લઘુરુદ્રનો ભગવાને મોકો આપ્યો અને અહીંયા લઘુરુદ્ર થયું. લઘુરુદ્ર અહીંયા ખૂબ જ શાસ્ત્રોક્ત પદ્ધતિથી થાય છે અને ખૂબ જ સારી રીતે થાય છે કે જે આપણે જે પૂજા કરાવતા હોય છે અને આપણને જે માનસિક શાંતિ મળતી હોય એવી મને અહીંયા અનુભૂતિ થઈ. અને આજના દિવસે આટલો મોટો તક મને મળી કે હું અહીંયા આવીને, એટલે એકચ્યુઅલી અમે લોકો તો અહીંયા જે રીતે કહી શકાય કે ભક્તોનું જે માનવ મહેરામણ જે ઉમટી પડતું હોય છે, દર્શનાર્થીઓની જે મંદિર જે ભીડ જોવા મળતી હોય છે અને આજના દિવસે શિવ અને જીવ નું જે એક થતા હોય છે અને ભક્તો આજે હર હર મહાદેવના નાદથી દરેક શિવાલયો ગુંજી ઉઠ્યા છે. જી અંકુર. બિલકુલ દિવ્યા, ધન્યવાદ.